રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે રાજ્યમાં અમદાવાદ, જામનગર, ભરૂચ, વડોદરા અને સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં સામૂહિક મોક ડ્રિલ યોજાવાની છે. 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો ઔદ્યોગિક એકમોમાં રાહત અને બચાવ માટે કયા કયા પગલાં લેવા જોઈએ તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવશે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત આવી મોટી સામૂહિક મોક ડ્રિલ યોજાવા જઈ રહી છે, જેની માહિતી રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના IAS અધિકારી અનુરાધા મલ્લે દ્વારા આપવામાં આવી હતી. આવતીકાલે સવારે આપણે ગુજરાતના 6 જિલ્લાઓની અંદર એક જે મેજર એક્સિડન્ટ હેઝાર્ડ પ્રોન ઇન્ડસ્ટ્રી છે એની એક મોક એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. એ જિલ્લાઓની અંદર અમદાવાદ, જામનગર, ભરૂચ, વડોદરા, સુરત એ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ત્યાં આગળ આપણે એક આખી એક્સરસાઇઝ કરીએ છીએ કે કોઈ 7.7 રિચર સ્કેલનો અર્થક્વેક આવે અને એની સાથે સાથે આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર નેફ્ટા બનતો હોય, ક્લોરિન બનતો હોય, એમોનિયા બનતો હોય, એવી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ જગ્યાએ ટેન્કર બ્લાસ્ટ થઈ જાય કે પાઇપલાઇન બ્લાસ્ટ થઈ જાય કે અર્થક્વેક આવ્યા પછી એ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ પ્રકારનું ભંગાણ પડે, કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય, તો એવી સિચ્યુએશનમાં જિલ્લાએ કઈ રીતે વર્તવું જોઈએ એ એક્સરસાઇઝની એ આખી એક્સરસાઇઝ એને માટે છે. એ એક્સરસાઇઝ પાછળનો એક ઉદ્દેશ એવો પણ છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણી કઈ નબળી કડીઓ છે અને એ નબળી કડીઓને આપણે કઈ રીતે સ્ટ્રોંગ કરી શકીએ.